মহিমায় ত্রৈলোক্যনি জনের কাছে, ত্রৈলোক্যনি জনের কাছে একটু সুন্দর রূপ চে ব্রহ্মাজি মুই পড়ে પેલા નિર્મદા ના લોકો મનથી પાપ કરે ને તો પણ કહી દેતા હતા. બ્રહ્માજી ઋષિઓ ઋષિમુનિઓ પ્રશ્ન કર્યો કે આ પાર્વતી ઉપર મારી કુદ્રષ્ટિ થઈ છે, એનું પ્રાયશ્ચિત શું કરવું? ઋષિમુનિઓએ કહ્યું, તમે આના માટે છે ને યજ્ઞ કરો, સમાચાર મોકલ્યા સાવિત્રીને કે બ્રહ્માજી યજ્ઞ કરે ને તમને નિમંત્રણ છે. સાવિત્રી શું કે જાણો છો? હું નહીં આવું. કોઈ પણ સ્ત્રી પોતાનો પતિ બીજી સ્ત્રીના વખાણ કરે તો ક્યારે પણ સાંભળી શકે? સાંભળેલી બોલો માતાઓ, તમે બોલો. તમારા ઘરવાળા કોઈ બીજી સ્ત્રીના વખાણ કરે, કોકડે ત્યાં સરસ ખાઈને આવ્યા હોય જમીને, કે ભાઈ ત્યાં વળી તો ઢોકળા બહુ સરસ હતા, ફલાણાને ત્યાં ગયો તો અમારી માતાઓ ક્યાં સુધી પહોંચે તમે જાણો છો? એક તો ખાવાનો શોખ હતો તારે, એને લાગતી હતી કેક નાખે, કેક નાખે. અરે અમારા મા બ્રહ્માણીના બચ્ચા, તો માતાઓ તમે કોણ, તમે કોણ? માં બ્રહ્માણી શું કે જાણું છું કે જેના ઉપર તું દ્રષ્ટિથી એમ બેસાડે, હું નહીં બેસું. જેને સૃષ્ટિનું સર્જન કર્યું, એક દર્ભની શેર લીધી અને દર્ભની શેર ઉપર એક અંજલિ છાંટી, એમાં સુંદર સ્ત્રીને ઉત્પન્ન કરી. બ્રહ્માજીએ યજ્ઞ શરૂ કર્યું. આ બાજુ સાવિત્રીને સમાચાર મળ્યા કે યજ્ઞ તો શરૂ થઈ ગયો છે. દોડતા દોડતા આવ્યા, આવીને કે આને ઊભી કરો, હું બેસી જાઉં છું. બ્રહ્માજી કે કહ્યું ના, હું હવે તમને ના બેસાડે. તમને જયારે નિમંત્રણ આપ્યું ત્યારે તમે કેમ ના આવ્યા? હવે તો ના જ બેસાડે. સાવિત્રી કે પણ મારા હવે ક્યાં જવું? 70 વર્ષના બેન થયા હોય ઘરવાળા કે તારે મારે છૂટા છેડા શું થાય? કોઈ જોયું શું થાય? મારે જવું ક્યાં? તો કે તમારે પહેલો વિચાર કરવાનો હતો. ગયા ભગવાન વિષ્ણુની પાસે, ભગવાન વિષ્ણુની આગળ રજૂઆત કરી, તમે ચાલો અને મારું સમાધાન કરાવો. કેમ, અમારે તો જીવનમાં એક વાર બન્યું છે, તમારે તો ઘડિયે વાર આવતું નથી. તુલસી ત્યાં નથી કર્યા તમે, તુલસી આ કેટલો બધો કકડાટ, આ છૂટાછેડાનો ચીલો જો એક વાર પડી ગયો ને દેવોમાં, તો આજે વારો મારો, મારા પછી તારો, મારા પછી તારો વારો. વિષ્ણુ ભગવાન કે વાત તો સાચી. વિષ્ણુ ભગવાન ગયા બ્રહ્માજીને સમજાવ્યા, બેસાડો ના બેસાડો, ખૂબ સમજાવ્યા. અંતમાં નક્કી કર્યું બ્રહ્માજી એમ કે જો એને બેસવું હોય તો મારી ડાબી બાજુ બેસે. વારો વારો આમ કરો એમ કરો, અડધો કલાક હું પડે. કેમ, તમારો ફોટો સારો પડે એટલા માટે, એટલા માટે બધું પણ કહી દઉં.
પછી એની સ્વીચ ઉપર અમારી જાય કેમેરાની, એટલે કે વન ટુ અને થ્રી, એટલે એક બાજુ એ ચાંપ દબાવે અને બીજી બાજુ આપણને શરદી થઈ હોય, આપણે હાથથી તો ફોટો કેવો સરસ પડે કહો. આને મોટો કરી ઘરમાં લગાવો ખરે, અને લગાવ્યો તો જે આવે તમને પૂછે લાકડો કોનો આપતો, તો કહે કે જ્યારે આ ચાંપ દબાવી ત્યારે સીધા ના રહે, તો ભગવાન તમારી જ્યારે ચાંપ દબાવે ત્યારે તો તમે સીધા ના રહ્યા, તો તમારો ફોટો બેઠક રૂમમાં લટકાવા જેવો રહેશે. વ્યાસ ભગવાન પોતાનું પાપ બતાવી રહ્યા છે. હું ભલે બતાવીને કહું કે તમે પુત્રેશના ના કરશો, લોકેશના ના કરશો, ધનેશના ના કરશો, પણ હું પોતે મારા દીકરાની પાછળ પાગલ બન્યો હતો. હું પ્રકાશમાં મૂકવા માંગુ છું. એટલા માટે વ્યાસ ભગવાને અહીંયા ઘડી આ શ્લોક મંગલાચરણમાં મૂક્યો છે. મંગલ આચરણ યાને કે માણસ જન્મે ત્યારથી મરે ત્યાં સુધીનું જે આચરણ એ મંગલ હોય, મંગલાચરણમાં બે ભાઈઓ ભેગા થઈ ગયા છે. ભગવાન કૃષ્ણ વામ ભાગે છે, ડાબા ભાગે છે, લક્ષ્મી નારાયણ ની ડાબી બાજુ, સીતાજી રામ ની ડાબી બાજુ. બ્રહ્માજી ઉભા થઈ બ્રહ્મરૂપમાં જાય ત્યારે એ વખતે પેલા ઉત્પન્ન કરેલા હતા ને એ પણ જોડે ચાલવા માંડ્યા. હું પણ તમારી જોડે આવું, તમારી પત્ની છું, હું તમારી પત્ની છું. બ્રહ્માજી કહે કે બધું પોસાય, પણ જેના ઘરમાં બે પત્ની હોય એને પૂછજો કે એની હાલત કેવી છે. જેના ઘરમાં બે પત્ની હોય એની હાલત તમે તો વધુવા જીવી હશે. એક આમ ખેંચે, એક આમ ખેંચે. મહારાજ તો પણ મારે ક્યાં જવું, સાવિત્રી ને લઈને હું એટલે પેલા ઉત્પન્ન કરેલા કે મારે ક્યાં જવું. હવે ચિંતા કરશો નહીં, વેદની અને બ્રાહ્મણોની માં તરીકે આથી હું તમને સ્થાપિત કરું છું, અને આથી તમારું નામ હું ગાયત્રી રાખું છું. બધા દેવેકાર કરજો, પરથી ગાયત્રી અને એ જે આ સ્થળ જે છે, આ સ્થળ કયું છે? પુષ્કર કાશી ગોદાવરી તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુ બંધનમ. નારદજી બધે ફરવા લાગ્યા, પણ અંતમાં જ્યાં જાય ત્યાં એમણે કલયુગ કલયુગ અને કલયુગને જોયું, અને કલયુગનું વર્ણન કરવામાં આવ્યું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાતા નમ વિદ્યતે ઉદર પરિણો જીવા વરાત કુટભાષિણ. સંક્ષિપ્તમાં બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Thank you.
પહેલું જે લક્ષણ બતાવ્યું સત્યમ નાસ્તિ, સત્ય જોવા નથી મળતું. સત્યનારાયણ ની કથા કરવી છે પણ સાચું બોલવું નથી. સત્યનારાયણ નું વ્રત કરવું છે, સત્યનારાયણ કઈ ખાવું, સત્યનારાયણ કઈ પીવું, પણ સાચું બોલવું. સત્યમ નાસ્તિ દયા, દયા મનુષ્ય માત્રની લાગણીનો અભાવ, કોઈને કોઈના ઉપર લાગણી રહી નથી. હું તમને કહું, પહેલાના જમાનામાં એક એવો જમાનો હતો, અને આપણા કાઠિયાવાડમાં તો તમને ખબર છે કે ગામમાં કોઈ જો મરી ગયો હોય તો આખા ગામમાં એક મહિના સુધી કોઈ રેડિયો નહોતું વગાડતું. ત્યાં છે ત્યારે અત્યારે તો આ સ્મશાનમાંથી ઘેર આવ્યા નથી, દુઃખ દર્શન ચાલુ કર્યું નથી. સુખ દર્શન કહેવાય ને કે દુર્દર્શન કહેવાય, દુઃખ દર્શન. દુઃખ દર્શન એટલા માટે કહું છું કે કોકલે ત્યાં જવું હોય ને પણ ટાઈમ જોઈને જવું પડે, સિરિયલ ના ટાઈમે જવાય નહીં. સાસ ને બહુ ચાલે ત્યારે તે વખતે આપણાથી જવાય, નહીં તમે મહત્વ અપાય દુઃખ દર્શન ના કેવું તો બીજું શું કેવું. દુર્દર્શન દુર્દર્શન નહીં, સત્યમ નાસ્તિ તપ, કોઈને તપ કરવું નથી. સત્યનારાયણ ની કથા હોય તો મારા સવારમાં 7 વાગે આવી જજો અને 8 વાગે કથા પતી જવી જોઈએ. કેમ? 8 વાગે નાસ્તો કરવા જોઈએ છે એટલે તારે નાસ્તો કરવાનો માટે ભગવાનને પણ હેરાન કરી દેવાના. મહારાજ તમે આટલું તપ નથી કરી શકતા અને પછી આશા રાખો છો કે મને ભગવાન મળે, કેમ ભગવાન રેડો નથી. પછી શૌચ પવિત્રતા, અંદર બહારની કોઈ પવિત્રતા જોવા મળે નહીં. દયા, કોઈને કશા કોઈ ઉપર દયા નથી. આપણને ઓછો મોડો લાગે, કડકો લાગે, એટલી મીઠાશ હોય મોકલ. પણ હૃદયની અંદર તો આવડી મોટી છરી રાખી મેઘેલો હોય. પછી દાન, દાન તો આપીએ છીએ પરંતુ એની પાછળ કંઈક મેળવવાની આશા રાખીએ છીએ. શું મારી શક્તિ લાગે, હું જયારે એવું ત્યારે બધા મને માન સન્માન આપે કે હા હા તમે આટલું મોટું દાન આપ્યું, તમને હાર પહેરાવું, તમને મોટું ગાવું, મોટું સર્ટિફિકેટ આપો, તમારું સન્માન કરવામાં આવે છે. પછી ઉપર જઈને ભાઈ લેવાનું રહેતું નથી. દાન કોને કહેવાય મહારાજ? કે જમણા હાથે આપ્યું હોય તો ડાબા હાથને ખબર પણ પડવી જોઈએ, એનું નામ દાન કહેવાય. કહેવાથી તમે કોઈને પણ એમ કહો કે મેં આટલું દાન કર્યું તો 10મા ભાગનું પુણ્ય તમે એને આપી દો છો. તમારે ફક્ત 10 જણને કહેવાનું કે મેં આટલા 1000 આપ્યા, આટલા 100 આપ્યા, 10 જણને કહેવાનું પરવાડી ગયું તમારું પુણ્ય. કોઈ કહેતા કોઈને ના કહી શકાય, કોઈને ના કહેવાય. ઉદાહરણ
તો પુરુષાર્થ મારું કયું પતિ ગયું કોઈની ચિંતા કરવાની નહીં દુનિયા જે કરવો હોય એ કરે જાગરણ કર્યું જાગરણ કોને કહેવાય ઉજાગરણ કોને કહેવાય આપણે માતાઓ વ્રત કરો છો ને બધા અને જયારે વ્રત કરો ત્યારે જાગરણ કેવી રીતે કરો છો સીડીઓ લાવી ને ડીવીડી લાવે મૂકી દે સવારે સવાર પછી શું કે જાગરણ કરી જાગરણ ના કહેવાય એને ઉજાગરણ કહેવાય તો જાગરણ કોને કહેવાય સતત ઈશ્વર ભક્તિ પરાયણ થઈ આખી રાત તમે જો ભગવાનની ભક્તિ કરો ને તો તેનું નામ છે જાગરણ બાકી આખી રાત લોકોની વાતો કરીને કે પિક્ચરો જોઈને કે નાટક સિનેમા કરી અને જો તમે જાગતા હો તો એ જાગરણ નથી એ ઉજાગરણ છે મંદ બુદ્ધિ ઓછી બુદ્ધિ અને ઓછી બુદ્ધિ નો અર્થ બીજો નહીં કરતા મંદ બુદ્ધિ કોને ઓછી બુદ્ધિ કોને કહેવાય તમને સમજાવું જ્યાં બુદ્ધિ ચલાવવાની ત્યાં નહીં ચાલે અને જ્યાં નહીં ચલાવવાની ત્યાં જોરદાર ચાલશે અમારા દાદા પૈસુએ ભગવાનને સૌથી પહેલું જો કોઈ આપ્યું હોય તો શું આપ્યું છે જાણો કે એ ભીષ્મ સ્મૃતિમાં એમણે સૌથી પહેલું કહ્યું ઇતિ મતિર ઉપકલ્પિતા વિદૃષ્ટા ભગવતી સંપંગે હવે ભૂમિ ઇતિ મતિ મતિ એટલે બુદ્ધિ ઇતિ આ મારી આ બુદ્ધિ એ ભગવાન તને પહેલી આપું છું ભગવાનના મંદિરમાં જાઓ અને જો બુદ્ધિને જોડે લઈને જાઓ તો ભગવાનના દર્શન કદાપી નથી થવાના કદાપી નથી થવાના દાદા ભીષ્મજી આપણે જો એમ કહેતા હોય કે મારી બુદ્ધિ હું તને અર્પણ કરું છું બુદ્ધિ હેરાન કરે હો હા તમે આમ ગઈવાની મંદિરમાં ગયા હો કે સત્યનારાયણની કથા ગાવી કથાની આરતી આવે આ ગરીવામાં હાથ નાખો અને પાંચનો સિક્કો આવે તો શું થાય કોઈ જોઈ આરતી મોટાય પાછો છોડી દે અડધા કલાક સુધી આમ ગોળ 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 હાથ ફેરવે અને બજારમાં ન ચાલે એવા આટા નાખે રૂપિયો આરતી ગે ભગવાન પાસે જતા કોઈ રોકતું હોય તો બુદ્ધિ જ્યાં જાગવાનું ત્યાં ઊંઘ્યા ત્યાં ઊંઘવાનું ત્યાં જાગ્યા જ્યાં ઊંઘવાનું ત્યાં જાગ્યા ત્યાં જાગવાનું ત્યાં ઊંઘ્યા ભગવાનના ભજનમાં ઊંઘ આવી જાય અને સિનેમાના ગાયકોમાં ઊંઘ પૂરી લાગ્યો બજાણ્યો કોઈ ત્યાં ફુલેટ હોય પાછો અફીણ બંધાણી થોડુંક જો અફીણ આપી દીધું તો આપી રાત તો પોતો ઢોલ લઈ ખરો ગાણી હોય આખી રાત અને આપણે બધા સૌરાષ્ટ્રના છો એટલે ફુલેકું કોને કહેવાય એ સમજાવવાનું છે નહીં
રાતે રાત 9 વાગે છે કે સવાર સુધી ભૂલે બહુ ચાલે ખરું ને? એ હવે બધું સુધરી ગયું છે. પછી અમારા વડીલોને પૂછો કે પહેલા આખી રાત ભૂલે બહુ ચાલતું, એમાં નગરશ્રી અને નગરશ્રીના દીકરાનું લગ્ન, અને આ લગ્નમાં પૈસાની ખોટ નહીં, અને પૈસાની ખોટ નહીં કે ખાસું નવટા જેટલું અપીલ કરવાના જેવું લાગે એમ લડાઈ કેવું એ આખી રાત ઢોલ પીટ પીટ ઢોલ પીટ પીટ કરે ફરતા ફરતા ફુલેકું શેઠનું ઘર નથી થતું, અને ખાંચામાંથી ફુલેકું બા ખાંચામાં અંદર ગયું. એક લીમડાનું ઝાડ હતું, અને લીમડાના ઝાડની નીચે ચલો બેઠો. શું થાય કોઈ નહીં, આખી રાત ઢોલ વગાડ્યા નોખા અફીણનું કેન, અને ઉનાળામાં લીમડાનો ઠંડો પવન, બાકી રે પટેલની માં અડધી રાતે રામ બોલો ભાઈ રામ થઈ ગયા. પાન હતું કેમ ગયડા પાન નો જીવ ના કહેવાય? અમારે એક કાકા પણ મને શું કે મારે મરવું ને, તો કે જવાની મમ મરવું. સાધન તો કયું કરવું પડશે, ખબર ગણે આવે ખબર છે ને? આમ બે ડોયડા ડોયડા બાંધેલા હોય અને વાંસ નો ડંડો હોય એના પર આમ કપડા ના ભરાય આખું પહેલા.